मित्रों मने खबर छे तमे कलेक्टर विषय थोड़ू घणू जाणो छो तो दोस्तों तमे आ वीडियो सुधी पहोंच्या छो। जो मित्रों तमारू पण सपनू लाइफ में कलेक्टर बनवानू होय एक आईएएस ऑफिसर बनवानू होय जो तमे तमारा आ सपना ने पूरू करवा मांगो छो तो तमे बिल्कुल राइट ट्रेक पर छो। आजे आपणे आ वीडियो में जाणीशुं के कलेक्टर कोण होय छे, कलेक्टर नुं कार्य शुं होय छे, कलेक्टर बनवा माटे शैक्षणिक योग्यता शुं होवी जोईए, कलेक्टर बनवा माटे कई कई परीक्षाओमांथी पसार थवुं पड़े छे। इन शोर्ट मित्रों आजे आपणे आ वीडियोमां कलेक्टर बनवा माटेनी जे प्रोसेस छे एना विशे कम्प्लीटली डिस्कसिंग करीशुं। नमस्कार मित्रों, हूँ छू हर्ष तमारी साथे अने स्वागत छे आप सौनु बाप्पा क्लासेस में। आ साथे जो तमे आ चैनल पर नवा हो तो चैनल ने जल्दी सब्सक्राइब करो जेथी तमने तमारा करियर से रिलेटेड अने नॉलेजेबल वीडियोस नी लेटेस्ट अपडेट मळती रहे। तो मित्रों सौ प्रथम जाणी लईए के कलेक्टर कोण होय छे। तो कलेक्टर ए कोई एक जिल्लानो सौथी मोटो वहीवटी अधिकारी होय छे, एटले के एम समझो जिल्लानो मालिक होय छे। जिल्लाना दरेक नाना मोटा निर्णय कलेक्टर द्वारा लेवामां आवे छे, जेम के आपत्ति व्यवस्थापन, सरकारी योजनाओनुं अमलीकरण, जमीननुं मूल्यांकन, सामान्य माणसोनी समस्याओनुं निदान जेवा घणा बधा कार्यो कलेक्टर द्वारा करवामां आवे छे। कायदो अने व्यवस्था जाळवी अने जिल्ला विशे सरकारने माहिती आपवी ए पण कलेक्टरनी मुख्य कामगीरी होय छे। हवे आगळ वात करी लईए के कलेक्टर बनवा माटे तमारी योग्यता, तमारी क्वालिफिकेशन शुं होवी जोईए। तो मित्रों सौ प्रथम तो तमने पोतानुं ग्रेज्युएशन कम्प्लीट करवानुं रहेशे, अर्थात तमारी पासे बेचलर डिग्री होवी खूब ज जरूरी छे। हवे ग्रेज्युएशन तमे कोईपण स्ट्रीम साथे पूर्ण करी शको छो, पछी भले ते बीए होय, बीकॉम होय के पछी बीएससी। ग्रेज्युएशन कम्प्लीट कर्या बाद तमने यूपीएससी द्वारा आयोजित सीएसई नी एक्जाम आपवानी रहेशे। सीएसई अर्थात सिविल सर्विसीस एक्जाम, જ્યારે તમારી ઉંમર 21-32 વર્ષ વચ્ચે હોવી જોઈએ, જે કેટેગરી વાઇઝ બધા માટે અલગ અલગ હોય છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો। આ સાથે જ યુપીએસસી દ્વારા આયોજિત સીએસસી એક્ઝામના મુખ્યત્વે ત્રણ ચરણ હોય છે। ફર્સ્ટ છે પ્રિલિમિનરી એક્ઝામ, સેકન્ડ છે મેઇન્સ એક્ઝામ અને થર્ડ છે સાક્ષાત્કાર અર્થાત ઇન્ટરવ્યૂ રાઉન્ડ। વાત કરીએ પ્રિલિમિનરી એક્ઝામની તો મિત્રો આ એક્ઝામના કુલ ગુણ 400 હોય છે, જેમાં 200-200 માર્ક્સના બે પેપર હોય છે। પહેલો છે જનરલ સ્ટડીઝ 1 અને બીજો છે જનરલ સ્ટડીઝ 2। બંને જ પેપરમાં તમને 2-2 કલાકનો સમય આપવામાં આવે છે। અને મિત્રો સૌથી મહત્ત્વની વાત કે આ બંને જ પેપર ઓબ્જેક્ટિવ ટાઈપ હોય છે, એટલે કે એમસીક્યુ પ્રકારના, જેમાં પ્રત્યેક ખોટા જવાબ પર 0.33 જેટલી નેગેટિવ માર્કિંગ પણ હોય છે। આ પેપર તમે હિન્દી અને ઇંગ્લિશ પૈકી કોઈ એક ભાષામાં આપી શકો છો, આ પેપર તમે ગુજરાતીમાં આપી શકતા નથી। મેઇન્સ એક્ઝામમાં જવા માટે તમને પ્રિલિમિનરી એક્ઝામ ક્લિયર કરવાની રહેશે। વાત કરીએ મેઇન્સ એક્ઝામની તો મિત્રો આ એક્ઝામમાં ટોટલ 9 પેપર હોય છે, જેમાં 7 પેપર મેરિટ બેઝ હોય છે અને દરેક પેપરના 250 ગુણ હોય છે, જ્યારે 2 ક્વોલિફાઇંગ પેપર હોય છે જે બંનેના 300-300 માર્ક્સ હોય છે। આ બંને પેપરના માર્ક્સ મેરિટ બનાવતી વખતે કરવામાં આવશે નહીં, જે માત્ર ક્વોલિફાઇંગ પેપર હોય છે। મેઇન્સ એક્ઝામના તમારા કુલ ગુણ 1750 રહેશે। હવે વાત કરી લઈએ આ એક્ઝામના છેલ્લા સ્ટેજ અર્થાત ઇન્ટરવ્યૂ રાઉન્ડની। તો મિત્રો જો તમે મેઇન્સ એક્ઝામ ક્લિયર કરી લેવો છો તો અંતે તમને ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાવવામાં આવે છે। ઇન્ટરવ્યૂમાં તમને કરંટ અફેર્સ અને જનરલ નોલેજની સાથે થોડાક ટ્રિકી ક્વેશ્ચન પણ પૂછવામાં આવે છે। ઇન્ટરવ્યૂ તમારું 45 મિનિટ સુધી ચાલશે અને આ ઇન્ટરવ્યૂના 275 ગુણ રહેશે। હવે મિત્રો મેઇન્સ એક્ઝામના ટોટલ 1750 અને આ ઇન્ટરવ્યૂના 275 એમ અહીં તમારું ગ્રાન્ડ ટોટલ પૂરા 2025 માર્ક્સનું હોય છે। હવે મિત્રો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ કે જે દરેક વિદ્યાર્થીના મનમાં આવતો હોય છે કે યુપીએસસી મેઇન્સ એક્ઝામ તથા ઇન્ટરવ્યૂ આપણે કઈ ભાષામાં આપી શકીએ છીએ। તો મિત્રો મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ તમે ભારતની કોઈપણ ભાષામાં આપી શકો છો, જે ભારતના સંવિધાનના 8મા શિડ્યુલ પ્રમાણે હોય, અર્થાત તમે મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ ગુજરાતી ભાષામાં પણ આપી શકો છો। મિત્રો પ્રિલિમિનરી એક્ઝામ, મેઇન્સ એક્ઝામ અને ઇન્ટરવ્યૂ રાઉન્ડ સફળતાપૂર્વક ક્લિયર કરી લીધા પછી તમને LBSNAA અર્થાત લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એકેડેમી ઓફ એડમિનિસ્ટ્રેશન, ઉત્તરાખંડ રાજ્યના મસૂરી શહેરમાં આવેલ આ એક ટ્રેનિંગ સેન્ટર છે, જ્યાં તમને ટ્રેનિંગ માટે બોલાવવામાં આવે છે। ટ્રેનિંગ પૂર્ણ કર્યા બાદ તમને કોઈપણ એક જગ્યાએ પોસ્ટિંગ આપવામાં આવે છે અને મિત્રો તમે એક આઈએએસ અધિકારી, તમે એક કલેક્ટર બની જાઓ છો। હવે મિત્રો આ એક્ઝામ વિશે તો આપણે વાત કરી લીધી, પણ યુપીએસસીની પ્રિપરેશન, યુપીએસસીની તૈયારી તમે કેવી રીતે કરી શકો છો તેના વિશે વાત કરી લઈએ। તો મિત્રો યુપીએસસીની તૈયારી માટે તમે કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો। આપણા ભારતમાં ઘણા બધા આઈએએસ આઈપીએસની તૈયારી કરાવનારા કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ઉપલબ્ધ છે, તો તમે આવા કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો, જ્યાં તમને દરેક નવી માહિતી, ન્યૂઝ, દરેક સૂચના સાથે અપડેટ રાખવામાં આવે છે અને તમને ત્યાં એક વાંચવાનો માહોલ પણ મળી રહે છે। આ સાથે જ મિત્રો યુપીએસસી એક્ઝામના પેપર પેટર્ન્સ પ્રમાણેની યોગ્ય પ્રિપરેશન, જૂના વર્ષોના પેપર સોલ્યુશન તથા યુપીએસસી એક્ઝામનું બધું મટીરિયલ તમને આ કોચિંગ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે। તો તમે આવા કોચિંગ ક્લાસીસ જોઈન કરી શકો છો। તો તમે આપણા ગુજરાતના જે પણ જિલ્લામાં રહેતા હો તો ગૂગલ પર યુપીએસસી કોચિંગ અને સાથે તમારા જિલ્લાનું નામ સર્ચ કરજો, તો
ઘણા બધા યુપીએસસી કોચિંગ કરાવનારા કોચિંગ ક્લાસીસ તથા ઇન્સ્ટિટ્યૂટ તમારી સામે આવશે, જે પછી તમે તેને રૂબરૂ વિઝિટ પણ કરી શકો છો. અને હા મિત્રો, તમે વિધાઉટ કોચિંગ પણ આ એક્ઝામની પ્રિપેરેશન કરી શકો છો, જેના માટે તમે યુટ્યુબ વિડીયોઝ તથા બુક્સ બાય કરીને સેલ્ફ સ્ટડી પણ કરી શકો છો. મિત્રો, યાદ રાખજો કે એક સરકારી નોકરી સમજીને જો તમે યુપીએસસીની તૈયારી કરશો તો કદાચ યુપીએસસી ક્લિયર નહીં કરી શકો, પણ પોતાના જીવનનું લક્ષ્ય સમજીને મહેનત કરશો ને તો એક દિવસ તમે પોતાના આ લક્ષ્ય સુધી નક્કી જ પહોંચી વળશો. સો ફ્રેન્ડ્સ, આઈ હોપ આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે. છતાં મિત્રો, જો હજુ પણ તમારા મનમાં યુપીએસસી તથા કલેક્ટરથી રિલેટેડ કોઈ પણ પ્રશ્ન બાકી હોય તો તમે મને કમેન્ટ કરી પૂછી શકો છો, તમને તેનો આન્સર નક્કી જ મળશે. આ સાથે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો, જ્યાં તમે તમારી ક્વેરી સોલ્વ કરી શકો છો અને અપકમિંગ વિડીયોઝની લેટેસ્ટ અપડેટ પણ ત્યાં પ્રાપ્ત કરી શકો છો. આ સાથે જ કરીએ વિડીયોની સમાપ્તિ. મળીશું એક અવાજ કરીએ છીએ લેટેસ્ટ નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.